सिलसिलो यथावत छे। सांतलपुर पासे डिस्ट्रिक्ट केनाल मां गाबड़ू पड़ी गयु। डिस्ट्रिक्ट केनाल मां पड्यू छे 30 फूट नुं गाबड़ू। एरंडा, जीरू अने घऊना पाक ने नुकसान पहोंच्यु छे। तो पाटण मां केनाल मां लगातार गाबड़ा पड़वानो सिलसिलो जारी छे। सांतलपुर पासे डिस्ट्रिक्ट केनाल मां गाबड़ू पड्यु छे। 30 फूट ना आ गाबड़ाना कारणे एरंडा, जीरू अने घऊना पाक ने नुकसान थयु छे। खेडूतोए नुकसान सहन करवानो वारो आव्यो। પાટણમાં સાતલપુર પાસે ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આ ગાબડું પડ્યું છે, જે 30 ફૂટનું ગાબડું છે, જેના કારણે આ પાણી આસપાસના ખેતરોમાં વહી ગયા, જેના લીધે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। અમદાવાદમાં નહેરુ બ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે। સમારકામ અને મેટ્રોનું કામગીરીના લીધે બંધ રાખશે। 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી આ બ્રિજ પર વાહન વ્યવહાર સદંતર બંધ રહેશે। वैकल्पिक रूट लो गार्डन तरफ वाड़वामां आव्यो छे। रात्रे 10 थी सांजे 6 वाग्या सुधी रहेशे रूट बंद। રાજ્યમાં બર્ડ ફ્લૂને લઈને ફફડાટ છે, ત્યારે વડોદરાના સાવલીના વસનપુરામાં બર્ડ ફ્લૂના કેસ મળતા તંત્ર એલર્ટ બની ગયું છે। વસનપુરા ગામની 1 કિલોમીટર ત્રિજ્યામાં પક્ષીઓને લાવવા લઈ જવા માટે પ્રતિબંધ મુકાયો છે। જાહેરનામા દ્વારા પશુપાલન, વન અને પોલીસ, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓને પ્રતિબંધના અમલ અને તકેદારી માટે જરૂરી પગલાં લેવાની સૂચના અપાઈ છે। મને ઇન્ફોર્મેશન એવી મળી હતી કે એમના ત્યાં બીજા 30-એક મરઘા મરી ગયા હતા અચાનક, જે દેશી મરઘા પાળેલા હતા એમના। એકચ્યુઅલી એમની પાસે 45 મરઘા હતા, એમાંથી 10-એક મરઘા 3 દિવસની અંદર અચાનક મરી ગયા, તો એમને ખબર નહીં પડી કે એ કયા કારણસર મરી રહ્યા છે। તો મેં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી કાર્તિક સિંહ મહારાજા DFO સાહેબ છે, એમને હું જાણ કરી કે આ રીતે મરઘા મરી રહ્યા છે।